नमस्ते मित्रों, आज आप धोरण त्रण गणित स्वाध्ययन पोथी अंदर एकम आठ वधु भारे कोण ए समझीशू। मित्रों, आ खूब सरस मजा एकदम सहेलो एकम है। आप पाठ्यपुस्तक वीडियो तो अगाउ मूकी दीधो, जो ते न जो हो तो अपनी चेनल पर उपलब्ध है और एनी लिंक अपना डिस्क्रिप्शन अंदर मैं मूकेली है, तो ते त्या वीडियो मेरी सको। तो चलो शुरू करिए। जुओ, प्रश्न एक छे, अनुमान करो कि कोने वधारे मोटी बेग की जरूर छे। एक अहीं जो छापवानुं रही गयुं छे, एक किलो रू के एक किलो लखण। तो जुओ मित्रों, बन्नेनुं वजन अहीं सरखुं छे, परंतु जत्थानी दृष्टिए जोवा जोईए एटले के एना कदना आधारे तो रू ना माटे मोटी बेग की जरूर पड़शे, माटे अहीं रू लखवुं पड़शे। आपणे वजन सरखुं छे परंतु वधारे बेग कोना माटे जोईशे, तो रू माटे जोईशे। एक किलोग्राम रू के एक किलोग्राम लोखंड, तो अहीं आपणे रू जे कपासनुं रू आवे जेने माटे जेने वडे आपणे शुं करीए छीए, दीवा करीए छीए, एनी वात छे। चलो बीजो प्रश्न, एक किलो गोळ के एक किलो पॉपकॉर्न, तो कोना माटे वधारे जग्या जोईशे। हाँ, पॉपकॉर्न माटे वधारे जग्या जोईशे, वजन सरखुं छे पण जग्या वधु रोके छे, ए आपणे अहीं समजवानुं छे। त्रीजो प्रश्न, एक किलो खांड के एक किलो मगफळी। तो जुओ मित्रों, खांड करता मगफळी वधारे जग्या रोके, माटे अहीं आपणे मगफळी लखीशुं। हवे बीजो प्रश्न, एक तरबूज बराबर बे पपैया होय। अहीं जुओ, एक तरबूज बराबर बे पपैया छे। तो प्रश्न एक, त्रण तरबूज बराबर केटला पपैया थाय। तो जुओ, एक बराबर बे, तो त्रण बराबर त्रण दू छ पपैया थाय। हवे केटला तरबूज बराबर दस पपैया थाय, तो एक बराबर बे, तो पांच बराबर दस पपैया थाय। त्रीजो प्रश्न, दस तरबूज बराबर केटला पपैया। तो जुओ, एक बराबर बे, तो दस बराबर दस दू वीस पपैया थाय। ए रीते आपणे गणतरी करी शकीए छीए। तमे बधा खूब होशियार छो, तमने चोक्कसथी आवडी जशे। हवे प्रश्न त्रण जोईए, अठवाडिया माटे नीचे दर्शावेल वस्तुओनी केटली जरूर पड़े छे तेनी यादी बनाओ। जो वस्तुनुं नाम आपेलुं छे, अहींया घऊं, ચોખા, ખાંડ, ગોળ અને મીઠું, એની કેટલી જરૂર પડે છે તમારા ઘરે? તો ઘઉંની સાત કિલોગ્રામ ઘઉં મારા ઘરે જોઈએ છે, તમારે તમારા ઘરે કેટલું જોઈએ એ તમારા મમ્મી પપ્પાને પૂછીને લખવાનું છે। ચોખા ચાર કિલોગ્રામ, ખાંડ પાંચસો ગ્રામ, ગોળ એક કિલોગ્રામ, મીઠું બસો ગ્રામ। તો મેં આ અંદાજ મારીને લખી છે, તમારે તમારા મમ્મી પપ્પાને પૂછીને લખવાનું। હવે ચાર, વજનનું અનુમાન કરો। જો અહીંયા વસ્તુ આપેલી છે, ચિત્ર દોરેલા છે અને આ બાજુ પણ છે, એનું વજન કેટલું હશે આપણે અનુમાન કરવું। જો તડબૂચ, તો તડબૂચ લગભગ ત્રણ કિલોનું હશે, માણસ પાસઠ કિલોનું, બરાબર છે। હવે સફરજન ત્રણસો ગ્રામનું હશે, ગેંડાનું વજન એક હજાર કિલો કરતાં વધુ હશે, અને ગાયનું વજન કેટલું હશે તો આઠસો કિલો હશે, લગભગ બિલાડીનું વજન પણ ત્રણ કિલો જેટલું થાય। તો એ તમે અહીંયા કરી શકો છો। તમે જાણતા હોય તેવી પચાસ કિલો કરતાં વધુ વજનવાળી વસ્તુની યાદી કરો। પચાસ કિલો કરતાં જેનું વજન વધુ હોય એ આપણે અહીંયા યાદી કરવાની છે। તો જુઓ, શાળાનું ટેબલ, મારા પાપાનું બાઇક, કાળ, ઘઉંનો કોથરો એટલે કે ભરેલો કોથરો, ઘરની તિજોરી, બારણું, આ પચાસ કિલો કરતાં વધુ વજનવાળી વસ્તુઓ છે। છઠ્ઠો પ્રશ્ન, તમે જાણતા હોય તેવી પચાસ કિલો કરતાં ઓછા વજનવાળી વસ્તુની યાદી કરો। તો પચાસ કિલો કરતાં ઓછું વજન કોનું હોય એ આપણે અહીંયા લખવાનું છે। ખુરશી, ટીવી, કમ્પ્યુટર, લેપટોપ, સ્પીકર, મોબાઈલ, ખાટલો, કેરમબોર્ડ, બેટ અને સાયકલ, જે આ વસ્તુઓ છે એનું વજન પચાસ કિલો કરતાં ઓછું હોય। પ્રશ્ન સાત, નીચે આપેલા વજન કાંટા તમે ક્યાં જોયા છે તે નોંધો। જો આવો વજન કાંટો ક્યાં જોયો છે, તો ગેસના બાટલાની દુકાનમાં જોયો છે। આવો વજન કાંટો તો કરિયાણાની દુકાનમાં, આ ભાઈ કરિયાણું આપે છે તોલીને, આ વજન કાંટો મીઠાઈની દુકાનમાં, આ વજન કાંટો શાકભાજીની દુકાનમાં। હવે આઠ, જુઓ, સમજો અને જવાબ આપો। જુઓ, એ સમજવાનું છે આપણે, આ સૂકું લસણ છે, આ ટામેટા છે અને આ ગાજર છે, તો એક ગાજર બરાબર બે ટામેટા છે, એ જ ગાજર બરાબર પાંચ લસણ છે, અને બે ટામેટા બરાબર પણ પાંચ લસણ કહેવાય। અહીંયા આપણે ખાસ સમજવાનું છે, એક ગાજર બરાબર બે ટામેટા પણ થાય અને પાંચ લસણ પણ થાય, અને પાંચ લસણ બરાબર બે ટામેટા પણ થાય અને એક ગાજર પણ થાય, આ બધા સરખા છે। જુઓ, હવે દસ ટામેટા હોય તો સૂકું લસણ કેટલું થાય? જુઓ, બે ટામેટા એટલે પાંચ લસણ, તો દસ ટામેટા એટલે કેટલા થાય? તો
10 टामेटा करवा होय तो 2 टामेटा 5 वखत लेवा पड़े, तो 5 लसण पण 5 वखत लेवा पड़े, એટલે કે 5 5 25 લસણ થાય। 20 સૂકું લસણ હોય તો કેટલા ટામેટા અને ગાજર થાય? જુઓ, હવે 5 લસણ છે તો 2 ટામેટા, 10 લસણ 4 ટામેટા, 15 લસણ 6 ટામેટા, બરાબર છે, અને 20 લસણ એટલે કે 8 ટામેટા થશે। આ આપણે ગણતરી કરવાની છે। જુઓ, હવે 4 ટામેટા લઈએ તો કેટલા લસણ થશે? 10 લસણ થશે, બરાબર, અને 2 ગાજર લઈએ એટલે પણ 10 થશે, એટલે 10 ને 10 20, આપણે 20 થઈ ગયું। બીજી રીતે આપણે 6 ટામેટા લઈએ તો 15 લસણ થશે, કારણ કે 2 એ 5, 4 એ 10 અને 6 એ 15। 1 ગાજર લઈશું એટલે 5, એટલે 15 ને 5 20, એ પણ 20 થઈ ગયા। ફરીથી 2 ટામેટા લઈએ તો 5 લસણ અને 3 ગાજર લઈએ તો 3 5 15, તો અહીંયા જુઓ બધાનો સરવાળો કેટલો થાય છે? 20 થાય છે। તો આ 20 સૂકું લસણ થયું। હવે ત્રીજો પ્રશ્ન, કેટલા ગાજર બરાબર કેટલા ટામેટા અને કેટલા સૂકું લસણ લઈએ તો બધું થઈને 40 થાય? જુઓ, 4 ગાજર લઈએ, બરાબર છે, તો 4 5 20 લસણ થશે, 4 ટામેટા લઈશું તો 2 5 10 લસણ થશે, અને 10 સૂકું લસણ લઈશું તો 10 લસણ એટલે 10, તો 40 થઈ ગયું। તો આ રીતે થશે। બીજી રીતે જો 3 ગાજર લઈએ આપણે તો 15 લસણ થશે, 6 ટામેટા લઈશું તો 15 લસણ થશે, 10 લસણ લઈશું તો 10, તો અહીંયા પણ 40 થશે। તો આ રીતે આપણે 40 કુલ કરી શકીએ છીએ। અહીંયા કુલ 40 થવું જોઈએ એમ વાત છે, બરાબર છે, તો જો અહીંયા 40 થઈ જાય છે। કેવી રીતે કર્યું? જુઓ, ગાજર કેટલા લેવાના? 4, કારણ કે 4 ગાજર બરાબર 5 લસણ છે। 4 ટામેટા લીધા તો શું થશે? 2 ટામેટા બરાબર 5 છે, તો 4 ટામેટા બરાબર 10 લસણ થશે, અને 10 સૂકા લસણ 10, તો 20 ને 10 30 ને 10 40, એટલે કે 4 ગાજર 4 ટામેટા, 4 ટામેટા એટલે 10 થઈ ગયું, કુલ 40 થઈ જશે। એ જ રીતે આ પણ ગણી શકાય। ચલો પ્રશ્ન 9, ખીચડી બનાવવા કુલ કેટલું વજન થશે? 1 વાટકો બરાબર 250 ગ્રામ, 1 વાટકી બરાબર 50 ગ્રામ, 3 વાટકા ચોખાણ, 1 વાટકી દાળ। જુઓ, હવે 1 વાટકો બરાબર 250 ગ્રામ છે, એટલે 3 વાટકા બરાબર 3 ગુણ્યા 250 એટલે 750 ગ્રામ ચોખા થાય। 1 વાટકી બરાબર 50 ગ્રામ, 1 વાટકી બરાબર 50 ગ્રામ દાળ થાય, તો કુલ કેટલું થશે? 750 વત્તા 50 એટલે કે 800 ગ્રામ વજન થશે। તો ખીચડી બનાવવા કેટલું વજન થશે? તો 3 વાટકા ને 1 વાટકી દાળ, 1 વાટકાની અંદર 250 છે, 3 વાટકા એટલે 750 થયું, અને 1 વાટકી એટલે કુલ કરી દે એટલે આટલું થાય। બહુ સહેલું છે। પ્રશ્ન 10, પિતાનું વજન 70 કિલોગ્રામ અને પુત્રનું વજન 14 કિલોગ્રામ હોય તો પુત્રનું વજન પિતાના વજન જેટલું કરવા કેટલા ગણું કરવું પડશે? જો પિતાનું વજન 70 છે, પુત્રનું વજન 14 છે, હવે 14 ને 14 2 વખત લઈએ એટલે 28, 3 વખત લઈએ એટલે 14 તરી 42, 4 વખત લઈએ 14 ચોક 56, 5 વખત લઈએ 14 5 70, એટલે કે 5 વખત લેવું પડશે 14 5 70। આમ પુત્રનું વજન પિતાના વજન જેટલું કરવા 5 ગણું કરવું પડશે। ચલો આગળ, અધ્યય નિષ્પતિ આધારિત સર્વગ્રાહી મૂલ્યાંકન। યોગ્ય વિકલ્પ પસંદ કરો। 1 કિલોગ્રામ વસ્તુ માટે સૌથી મોટી બેગ જોઈશે, કઈ બેગ જોઈશે? તો રૂ માટે સૌથી, કારણ કે એ વધારે જગ્યા રોકશે, બરાબર છે, એની સરખામણીમાં ગોળ અને ખાંડ માટે ઓછી જોઈશે। 2, નીચેનામાંથી કોનું વજન વધારે છે? કૂતરો, ગાય કે હાથી? તો હાથી, માટે અહીંયા સી ઉપર આ રીતે ખડું કરીશું। 3, 1 તરબૂત બરાબર 4 કેરી હોય તો 5 તરબૂત બરાબર કેટલી કેરી થાય? તો 1 તરબૂત એટલે 4, એટલે 5 તરબૂત એટલે 5 6 20 કેરી થાય, અને જવાબ બી આવશે 4। 1 ટેટીનું વજન 2 સફરજન જેટલું હોય તો 8 સફરજન વજન કેટલી ટેટી જેટલું થાય? જુઓ, 1 ટેટી એટલે 2, એટલે સફરજન 8 છે, એટલે 2 સફરજન એટલે 1 ટેટી, તો 8 સફરજન એટલે કેટલા થશે? તો 1 6 4 ટેટી થશે, કારણ કે 2 એ 1, તો 8 ને 2 ચોક 8 થાય, એટલે કે 8 ને 2 વડે ભાગવા પડે, 2 ના 4 ગણા કરીએ એટલે 8 થાય, એટલે જવાબ આવશે 8। ચલો, આવા 3 વજનિયાથી કેટલા કિલો ઘઉં મળે? જો આ 1 કિલોગ્રામ છે, તો 1 ને 1 2 ને 1 3, 3 લઈએ એટલે 3 કિલોગ્રામ થાય, કારણ કે આ 1 કિલોગ્રામ છે। ચલો, સૂચના મુજબ કરો। 10 કિલો કરતાં ઓછા વજનવાળા 3 પ્રાણીઓના નામ લખો, તો બિલાડી, કૂતરો, ઉંદર અને નોળિયું, આ એનો જવાબ છે। 7, વજન કાંટાનો ઉપયોગ થતો હોય તેવી 3 જગ્યાના નામ આપો, તો શાકભાજીની લારી, કરિયાણાની દુકાન, મીઠાઈની દુકાન અને મોટા મોલની અંદર
वजन घाटानो उपयोग आपणे थतो जोई शकीए छीए। प्रश्न 8, 6 किलो चोखा तोलवा 2 किलो ना केटला वजनिया जोईए? तो 6 किलो माटे 2 वत्ता 2 वत्ता 2 एटले कुल 6 થશે, માટે 3 વજનિયા જોઈએ। તો મિત્રો આ આપણે આ એકમ સમજ્યા। હવે આપણે આગળનો પ્રશ્ન જોઈએ। આ વજન કાંટો તમે ક્યાંય જોયો છે? તો હા, કરિયાણાની અને ફળની દુકાને જોયો છે। પ્રશ્ન 10, ગાય, ઉંદર, બિલાડી અને કૂતરાને તેમના વજનના ચડતા ક્રમમાં ગોઠવો। ચડતા ક્રમમાં ગોઠવવું હોય તો સૌથી પહેલું ઓછું વજન હોય એ આવે, સૌથી ઓછું પછી એનાથી વધુ એ રીતે ગોઠવવાનું। તો સૌથી ઓછું વજન ઉંદરનું, એના પછી બિલાડીનું, એના પછી કૂતરાનું અને એના પછી ગાયનું। તો આ રીતે આપણે ચડતા ક્રમમાં ગોઠવી શકીએ છીએ। હવે મિત્રો આપણે એકમ 9 જોઈએ, એનું નામ છે કેટલા વખત। પ્રશ્ન 1, આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો। 1, 4 વખત 9, જુઓ 4 વખત 9 એટલે કે 4 × 9, 4 × 9 = 36, માટે જવાબ આવશે બી, અહીંયા આપણે લખીશું બી। 2, 7 રિક્ષાના કેટલા પૈડા થાય? 1 રિક્ષાના 3 પૈડા, તો 7 રિક્ષાના 7 × 21 પૈડા થાય, માટે જવાબ આવે એ। ત્રીજો પ્રશ્ન, 6 × 8, તો 6 × 8 કરીએ એટલે આપણને ઘડિયું આવરવું જોઈએ, 6 × 8 = 48, માટે જવાબ આવશે 48। 8 6 વખત અને 6 8 વખત એમ પણ આપણે કહી શકીએ। ચોથું, 1 ડઝન નોટબુક બરાબર કેટલી નોટબુક થાય? તો 12 નોટબુક થાય, અહીંયા આપણે તમારે 12 લખવાનું, અહીંયા જવાબમાં આવશે એ। 5મું, 18 બરાબર ખાલી જગ્યા ગુણ્યા ખાલી જગ્યા, તો 3 × 6 = 18, અહીંયા 2 × 8 = 16 થશે, 9 × 3 = 27 થશે, માટે સાચો જવાબ આવશે ઓપ્શન બી, અહીંયા આપણે બી લખીશું। 6ઠો પ્રશ્ન, 4ના ઘડિયામાં આવતી સંખ્યા ખાલી જગ્યા છે, તો આપણને 4નો ઘડિયો આવડતો હોય તો ખબર પડે, 4 × 1 = 4, 4 × 2 = 8, 4 × 3 = 12, 4 × 4 = 16, તો 16 આવશે, 10 અને 14 આવશે નહીં, માટે જવાબ આવશે સી। 7, 1 પેનની કિંમત 7 રૂપિયા છે, તો 6 પેનની કિંમત ખાલી જગ્યા રૂપિયા થાય, 1 પેનના 7 રૂપિયા, તો 6 પેનના 6 × 7 અથવા તો 7 × 6, 7 × 6 = 42 રૂપિયા થાય, માટે જવાબ આવશે ઓપ્શન એ। હવે બીજું, સૂચના પ્રમાણે ગણતરી કરી જવાબ આપો। જુઓ આ એક વિંછી છે, 5 વિંછીના કેટલા પગ થાય? તો જુઓ 1 વિંછીના કેટલા પગ છે આપણે ગણીએ, આ 1 પગ 2 3 અને 4 પગ, 5 6 7 અને 8 પગ થયા 1 વિંછીના। તો 5 વિંછીના કેટલા થાય? 1 ના 8, તો 5 ના 5 = 40 અથવા 8 × 5 = 40, જવાબ 1 જ થાય, તો કુલ 40 પગ થાય। 2, વાંદરો 1 વખતમાં 6 પગલાં કૂદે છે, જો અહીંથી કૂદે તો સીધો 6 ઉપર આવે, તો તે કઈ સંખ્યા પર કૂદતો પસાર થશે? તો 6ના ઘડિયા પ્રમાણે જશે, 6 × 1 = 6, 6 × 2 = 12, પછી 12 ઉપર જશે, 6 ને 6 = 12, એટલે કે 6ની અંદર 6 ઉમેરવાના, 6 2 વખત એમ પણ થાય, 6 × 3 = 18, તો 3જી વખત 18, 6 × 4 = 24, 6 × 5 = 30, 6 × 6 = 36, 6 × 7 = 42, 6 × 8 = 48, 6 × 9 = 54 અને 6 × 8 = 60, તો કુલ આ રીતે આ સંખ્યા ઉપર એ જશે, તો અહીંયા આપણે વર્તુળ એટલે કે ગોળ કરીશું। અહીંયા ખૂબ સરળ બાબત છે મિત્રો, 6નો ઘડિયો આવડતો હોય તો પણ કરી શકાય, અને 6ની અંદર 6 વારાફરતી ઉમેરતા જઈએ તો પણ આ થઈ જશે। ચલો હવે 3નો ઘડિયો લાકડીઓની મદદથી બનાવો। જો આ 3 છે, 3 1 વાર, 3 2 વાર એટલે 3 × 2 = 6 થયા, 2 વખત 3 એટલે 2 × 3 = 6, હવે 3 3 વખત, આ 1 વખત 2 વખત ને 3 વખત, 3 × 3 = 9, આ 4થી વખત લઈએ એટલે 4 × 3 = 12, 5મી વખત લઈએ એટલે 5 × 3 = 15, તો જુઓ આપણે પહેલી વખત લીધા 3, 1 × 3 = 1 વખત 3 એટલે 3, 2 વખત 3 એટલે 2 × 3 = 6, એ રીતે આપણે 3જી વાર લઈએ એટલે 3 × 3 = 9, 4 વાર લઈએ 4 × 3 = 12, 5 વાર 3 લઈએ 5 × 3 = 15, તો આ રીતે આપણે લખતું જવાનું છે અને સમજતું જવાનું છે। ચલો પ્રશ્ન 4, નીચેની સંખ્યાઓમાંથી 2ના ઘડિયામાં આવતી સંખ્યાની પરતે વર્તુળની નિશાની કરો। જો 2ના ઘડિયો તમને આવડતો હોવો જોઈએ, તો 2 × 1 = 2, 2 × 2 = 4, 2 × 3 = 6, 2 × 4 = 8, 2 × 5 = 10 પણ આની અંદર નથી, 2 × 6 = 12, 2 × 7 = 14, 2 × 8 = 16, 2 × 9 = 18 અને 2 × 1 = 20, તો આ રીતે આપણે વર્તુળ કરવાનું છે। પ્રશ્ન 5, નીચેની સંખ્યાઓમાંથી 5ના ઘડિયામાં આવતી સંખ્યાની ફરતે વર્તુળની નિશાની કરો। આમાંથી 5ના ઘડિયામાં શું આવે? તો 5 × 1 = 5, 5 × 2 = 10, 5 × 3 = 15, 5 × 4 = 20 અને 5 × 5 = 25, 5 × 3 = 30 થશે, પણ આની અંદર આપેલું નથી। પ્રશ્ન 6, પેટર્ન પૂર્ણ કરો। જુઓ 8નો ઘડિયો છે,
आठ एक आठ आठ दू सोर आठ तरी चौवी आठ चौक बत्री आठ पंचू चालीस आठ छ अड़तालीस ये आठ सत्ता छप्पन एम आप आगता। प्रश्न सात, सामे पेन्सिल सात पेकेट खरीदया, दरेक पेकेट में दस पेन्सिल हो तो श्याम पास कुल के पेन्सिल थाय गणतरी करो। जुओ एने कुल के पेकेट खरीदया, सात, एक पेकेट में दस पेन्सिल बराबर। जुओ श्यामे दरेक पेकेट में दस पेन्सिल हो सात पेकेट खरीदया, एक पेकेट बराबर दस पेन्सिल, बे पेकेट बराबर वीस पेन्सिल, त्रण पेकेट बराबर तीस, ए रीते चार पेकेट एट्ले चालीस पेन्सिल, पांच पेकेट एट्ले पचास पेन्सिल, छ पेकेट एट्ले साठ पेन्सिल, सात पेकेट एट्ले सित्तेर पेन्सिल थाय। आम सात पेकेट में साते दान सित्तेर पेन्सिल थाय। तो आ रीते आपणे गणतरी करी शकीए छीए। हवे प्रश्न आठ, एक कार ने चार पैडो छे तो आवी आठ कार ना कुल केटला पैडा थाय। एक कार बराबर चार पैडा, बे कार एटले बे चोक आठ पैडा, त्रण कार एटले त्रण चोक बार पैडा, चार कार एटले चौगू चौगू सोर पैडा, पांच कार एटले पांच चोक वीस पैडा, छ कार एटले छ चोक चौवीस पैडा, सात कार एटले सात चोक अठावीस पैडा, आठ कार एटले आठ चोक बत्रीस पैडा थाय। एक ना एक कार बीजी वार लई एटले चार ने चार आठ थशे बराबर। बे वखत चार, त्रण वखत चार, एम चार वखत चार, ए रीते आगळ वधती जाय छे। माटे आठ कारना कुल आठ चोक बत्रीस पैडा थाय। आ आडो गुणाकार छे, आ ऊभो गुणाकार छे। आठ गुण्या चार एटले आठ नो घड़ियो चार सुधी बोलवानो, आठ चोक बत्रीस। हवे प्रश्न नौ जोईए, नीचे आपेल खाली जग्या उदाहरण मुजब पूर्ण करो। चलो अड़तालीस कया कया घड़ियामां आवे तो एक गुण्या अड़तालीस एटले अड़तालीस, छ अठा अड़तालीस, बार चौक अड़तालीस, चौबीस दू अड़तालीस, सोल तड़ी अड़तालीस। आम अड़तालीस जे घड़िया में आता हो अथवा जे बे संख्या गुणाकार करने की अड़तालीस थाय ये आ रीते लखवा। बीजो प्रश्न साठ, तो साठ क्या क्या घड़िया में आए तो दस छक साठ, एक गुण्या साठ एट साठ ने साठ गुण्या एक लखो तो चालीस, त्रण गुण्या वीस अथवा वीस तड़ी साठ, तीस दू साठ, बार पंचा साठ, पंदर चौक साठ, दस सत्यावीस गुण्या त्रण, तो जुओ सत्यावीस एट वीस और सात सत्यावीस बराबर, अने त्रण साथे गुणो तो पेला वीस नो त्रण साथे वीस गुण्या त्रण एटले साठ, सात नो त्रण साथे सात तड़ी एकवीस, साठ अने एकवीस नो सरवारो करवानो एटले एक्यासी थशे। आ दाखलो आ रीते पण गणा, जुओ सत्यावीस गुण्या त्रण, एकम बाजूथी चालू करवानो, त्रण सत्ता एकवीस, एकवीस नो एकड़ो वधी पड़ी बे, त्रण दू छ ने बे आठ, तो आ रीते पण एक्यासी जवाब आवे। जुओ अग्यारमो दाखलो, पांत्रीस गुण्या चौद, पांत्रीस ने चौद साथे गुणवाना छे, तो पांत्रीस एटले तीस ने पांच पांत्रीस, अने चौद एटले दस ने चार चौद। हवे पहली पेटी नी अंदर तीस गुण्या दस करवाना, तो त्रीसे दान त्रणसो, आ पेटी नी अंदर पांच गुण्या दस एटले पचास, आ पेटी नी अंदर तीस गुण्या चार एटले चार तड़ी बार ने एक सौ वीस, आ पेटी नी अंदर पांच चौक वीस एटले वीस। हवे जे चार पेटी थई एनी अंदर जे जवाब आव्यो एनो सरवाळो, एटले त्रणसो वत्ता एक सौ वीस वत्ता पचास वत्ता वीस, जो आ करू अने एनो सरवारो करी एटले आपणने जवाब मळशे चार सौ नेवू। तो आ रीते आपणे दाखलो गणी शकीए छीए। बारमो दाखलो, प्रार्थना सभामां एक हारमां तेवीस विद्यार्थी बैठा छे, आवी छ हारमां कुल केटला विद्यार्थीओ थाय। मित्रो जुओ एकमां तेवीस छे तो छ हारमां तेवीस गुण्या छ थाय। जो पहेलो आ रीते पण गणाय, छ तळી અઢારનો આઠ રો વધી પડી એક, છ દુ બાર ને એક તેર એટલે કે એકસો અડત્રીસ। આમ ના આવડે તો ત્રેવીસ એટલે વીસ ને ત્રણ ત્રેવીસ, એને છ વડે ગુણીએ એટલે વીસ ગુણ્યા છ બરાબર, એટલે છ દુ બાર એકસો વીસ થશે, ત્રણ ગુણ્યા છ એટલે છ તળી અઢાર થશે। હવે એકસો વીસ વત્તા અઢાર એટલે કે એકસો અડત્રીસ થશે। તેરમો દાખલો, પાંચ ડઝન કેળા બરાબર કેટલા કેળા, તો એક ડઝન એટલે બાર બરાબર છે, તો પાંચ ગુણ્યા બાર કરવું પડે, તો પાંચ ગુણ્યા બાર, બાર એટલે દસ ને બે બાર, જુઓ આ ઊભું થયું, પાંચ ગુણ્યા દસ અથવા દસ ગુણ્યા પાંચ દસ પંચું પચાસ, અને બે ગુણ્યા પાંચ બે પંચું દસ, પચાસ ને દસ સાઠ, તો આ રીતે જવાબ આવે। દાખલા નંબર ચૌદ, બત્રીસ ગુણ્યા પચીસ માટે નીચે મુજબની ગણતરી પૂર્ણ કરો। જુઓ બત્રીસ ગુણ્યા પચીસ, બત્રીસ એટલે ત્રીસ ને બે બત્રીસ, પચીસ એટલે વીસ ને પાંચ પચીસ, તો પહેલી પેટીસની અંદર ત્રીસ ગુણ્યા વીસ થશે અથવા વીસ ગુણ્યા ત્રીસ, આ બંનેનો ગુણાકાર ત્રણ દુ છ, ઉપર બે મીંડા ચડી જાય એટલે છસો। હવે ત્રીસ ગુણ્યા પાંચ એટલે પાંચ તળી પંદર એકસો પચાસ, વીસ ગુણ્યા બે એટલે વીસ દુ ચાલીસ, બે દુ ચાર, ઉપર એક મીંડું ચડાવી દેવાનું, બે ગુણ્યા પાંચ એટલે દસ। હવે શું થશે, છસો વત્તા એકસો પચાસ વત્તા ચાલીસ વત્તા દસ, તો આને શું કરવાનો આપણે સરવારો, તો આ રીતે સરવારો કરીએ તો જવાબ આવે આઠસો, બત્રીસ ગુણ્યા પચીસ કરીએ એટલે જવાબ આવશે આઠસો। હવે આપણે દાખલા નંબર પંદર જોઈશું,
नीचे आपेल वस्तुनी सामे तेनी संख्या डजन अने नंगणे आधारे खाली खाना भरो। नाम छे केरी, केळा, मोसंबी। संख्या जो 65 केरा छे एटले 65 एक डजन एटले 12 नंग थाय, 2 डजन एटले 24 नंग, 12 दू 24, 3 डजन एटले 12 तरी 36, 4 डजन एटले 12 चौक 48, 5 डजन एटले 12 पंचा 60 અને 6 ડઝન એટલે 12 6 72 બરાબર। હવે કેરી 65 છે કુલ એટલે 12 5 60 એટલે 5 ડઝન ઉપર 5 વધશે 60 ને 5 65 કેરા 36 છે એટલે 12 તરી 36 ઉપર 0 એટલે કોઈ વધશે નહીં। મોસંબી 52 છે એટલે 12 4 48 48 ને 4 52 એટલે 4 વધશે। ચલો 16મો દાખલો। કરોડિયાના એક જૂથમાં તેમના 48 પગત થાય છે તો જૂથમાં કુલ કેટલા કરોડિયા હોય? જો 1 કરોડિયાને 8 પગ હોય, 2 કરોડિયાના 8 દુ 16, 3 કરોડિયાના 8 તાળી 24, 4 કરોડિયાના 8 ચોક 32, 5 કરોડિયાના 8 પંચા 40 અને 6 કરોડિયાના 8 છક 48 એટલે કુલ 6 કરોડિયા થાય તો 48 પગ થશે। આ દાખલાને બીજી રીતે ગણો હોય તો 48 ભાગ્યા 8 કરવાનું। 8નો ગળિયો જ્યાં સુધી 48 કે 48 કરતાં વધે નહીં ત્યાં સુધી બોલીએ। 8 એકા 8, નાના છે 8 દુ 16, નાના 8 તરી 24, 8 ચોક 32, 8 પંચો 40, 8 છક 48। હવે શું કરવાનું? 48 ઓછા 48, 8માંથી 8 જાય તો શું, 4માંથી 4 જાય તો શું, એટલે કે જે આ ઉપર આવ્યું એને ભાગફળ કહેવાય। જૂથમાં કુલ 6 કરોડિયા હોય આ જવાબ થયો। હવે દાખલા નંબર 17। એક વર્ગમાં 36 બાળકો છે, દરેક બાળકને 4 ચોકલેટ મળે તે રીતે વહેંચવામાં કુલ કેટલી ચોકલેટ ખરીદવી પડે? એક બાળકને 4 ચોકલેટ મળે, બાળકો 36 છે એટલે 36 ગુણ્યા 4 થાય। જુઓ પહેલો આ રીતે પણ ગુણાકાર કરી શકાય, એકમમાં ઉપર 6 છે, 6 ચોક 24નો ચોગડો વધી પડી 2, 4 તરી 12 ને 2 14 144, હવે 36 ગુણ્યા 4 એટલે 30 ને 6 36 ગુણ્યા 4, 30 ગુણ્યા 4, 4 તરી 12 ને 1 મીંડું ચડી જાય, 6 ગુણ્યા 4 અથવા 4 ગુણ્યા 6 એટલે 24, 120 વત્તા 24 એટલે 144 ચોકલેટ ખરીદવી પડે। દાખલા નંબર 18। કેરીના એક બોક્સનું વજન 10 કિલોગ્રામ છે તો 500 કિલોગ્રામ કેરીના કેટલા બોક્સ થાય? તો 500 ભાગ્યા 10 બરાબર 10 પંચ્યા 50। હવે જુઓ પહેલા 5 લેવાના, 5 એ 10 કરતાં નાના ભાગ ના ચાલે એટલે શૂન્ય લેવું પડે, તો 50, 50 10 કરતાં મોટા એટલે ભાગ ચાલશે। હવે 10નો ગળિયો બોલવાનો ક્યાં સુધી? 50 ના આવે ત્યાં સુધી, 10 પંચ્યા 50, 50માંથી 50 જાય તો શૂન, ઉપરથી ઉતારે શૂન, ભાગ ના ચાલે નહીં શૂન, એટલે કેરીના એક બોક્સનું વજન 10 કિલોગ્રામ હોય તો 500 કિલોગ્રામ કેરીના 50 બોક્સ થાય। તો આ રીતે આપણે ગણતરી કરી શકીએ છીએ। હવે આપણે આગળ જોઈશું। યોગ્ય વિકલ્પ પસંદ કરો। એક, 7 વખત 5 એટલે 7 ગુણ્યા 5, 7 પંચ્યા 35 જવાબ આપશે બી, અહીંયા લખીશું બી। બે, એક ફૂલને 8 પાંદડીઓ છે તો આવા 8 ફૂલની કુલ કેટલી પાંદડીઓ થાય? એકને 8 છે તો 8 ગુણ્યા 8 એટલે 88 64 જવાબ આવશે સી। 3, એક બોક્સમાં 6 સાબુ છે તો આવા 9 બોક્સમાં કુલ કેટલા સાબુ થાય? તો 6 ગુણ્યા 9 એટલે 6 9 54 જવાબ આવશે બી। ચોથો દાખલો, 7ને કેટલા વડે ગુણીએ તો 42 થાય? તો જુઓ 42 ભાગ્યા 7 કરો તો પણ જવાબ મળે અને 7નો ગળિયો બોલો જ્યાં સુધી 42 ન આવે ત્યાં સુધી, તો 7 6 42 આ રીતે પણ થાય। 42 ભાગ્યા 7, 7 6 42, 42માંથી 42 જાય તો શૂન, માટે જવાબ આવશે સી। પાંચમું, 2 ડઝન બરાબર કેટલા? તો 1 ડઝન એટલે 12, 2 ડઝન એટલે 12 દુ 24 થશે। ચલો આગળ, સૂચના મુજબ કરો 6, ઘડિયાળની મદદથી ખાલી જગ્યા પૂરો। હા જુઓ ક્રમ આપેલો છે 1 2 3 4 દાખલા છે, 1 6 6 2 6 12 3 6 18 4 6 24 આ રીતે આપણે જવાબ લખવાનો। સાતમું, 5 રૂપિયાની કિંમતની 12 ચોકલેટ ખરીદવા કેટલા રૂપિયા ચૂકવવા પડે? તો 12 ગુણ્યા 5 બરાબર, 12 એટલે 10 ને 2, 12 ગુણ્યા 5, 10 ગુણ્યા 5 એટલે 10 પંચ્યા 50, 2 ગુણ્યા 5, 2 પંચ્યા 10, 50 વત્તા 10 એટલે 60, 5 રૂપિયાની કિંમતની 12 ચોકલેટ ખરીદવા માટે 12 પંચ 60 રૂપિયા ચૂકવવા પડે। આઠમો દાખલો, 39 ગુણ્યા 24, હવે 39 એટલે 30 ને 9 39, 24 એટલે 20 ને 4 24, 30 ગુણ્યા 20 એટલે 600, 30 ગુણ્યા 4 એટલે 120, 9 ગુણ્યા 20 અથવા 20 ગુણ્યા 9 એટલે 9 2 18 એક મીંડું ચડી જાય 180, અને 9 ગુણ્યા 4 અથવા 4 ગુણ્યા 9 એટલે 36, આ બધાનો સરવાળો કરીએ એટલે 600 વત્તા 180 વત્તા 120 વત્તા 36 બરાબર 936 થાય। એ જ રીતે 9મો દાખલો પણ આપણે ગણી શકીએ છીએ। હવે જુઓ 8 ડઝન, 1 ડઝન એટલે 12 થાય, તો
तो 8 डजन એટલે 12 8 96 થાય. સીધો 12 નો ઘડિયો આવડતો હોય તો તમે ગણી શકો, ના આવડે તો 10 9 12 અને આ રીતે પેટીની અંદર ગુણાકાર થશે. હવે આપણે 10મું પ્રકરણ જોઈશું જેનું નામ છે પેટર્નની રમત. એના પહેલા આપણે એકી સંખ્યા સમજીએ. જુઓ, એકી સંખ્યા જેને વિષમ સંખ્યા પણ કહેવામાં આવે છે, જે સંખ્યાનો એકમનો અંક 1, 3, 5, 7 કે 9 હોય તેવી સંખ્યાને એકી સંખ્યા કહે છે. ઉદાહરણ તરીકે 1, 3, 5, 7, 9, 11, 13, 15, 17, 19, 23, 25, 27, 29 આમ બબે પછી વધારતા જવાનું એટલે આપણને એકી સંખ્યા મળે. બેકી સંખ્યા એને સમ સંખ્યા પણ કહેવાય. જે સંખ્યાનો એકમનો અંક 2, 4, 6, 8 કે 0 હોય તેવી સંખ્યાને બેકી સંખ્યા કહે છે. ઉદાહરણ તરીકે 2, 4, 6, 8, 10, 12, 14, 16, 18, 20, 22, 24, 26, 28, 30, 32, 34, 36, 38. આમ આપણે બબે વધારતા જઈએ એટલે આપણને બેકી સંખ્યા મળે. જુઓ, યાદ રાખવાની ટેકનિક, બેકી બે એટલે બેથી શરૂઆત થાય, એકી એક એટલે કે એકથી શરૂઆત થાય. આ યાદ રાખવા માટે છે. જુઓ, હવે એક યોગ્ય વિકલ્પ પસંદ કરો. જુઓ, પહેલો દાખલો છે ગોળ ત્રિકોણ લંબચોરસ. તો ગોળ એટલે કે વર્તુળ, ત્રિકોણ લંબચોરસ માટે જવાબ આવશે બી. જુઓ, આ જમણી બાજુ, નીચે ડાબી બાજુ, તો હવે ક્યાં જશે? ઉપર, માટે જવાબ આવશે સી. જુઓ, અહીંયા 3, 3 વધે છે, 3, 3 2 6, 3 4 9, 3 6 12, 3 5 15, માટે જવાબ આવશે ની, બરાબર એ જવાબ આવશે આ રીતે. ચોથો દાખલો 10, 2, 12, 12, 3, 15, 4, 19. જુઓ, અહીંયા પહેલાં 2 વધ્યા, પછી 3 વધ્યા, પછી 4 વધે, હવે કેટલા વધશે? 5 વધશે. જુઓ, અહીંયા મેં સમજાવ્યું, જવાબ આવશે સી. પાંચમું ક ખ ગ, બરાબર, તો પછી 2 ક, તો પછી શું આવે? 2 ખ આવે, પછી 2 ગ. બેંકની મોટામાં મોટી સંખ્યા કઈ? પણ અહીંયા બેકી સંખ્યા પૂછી છે. તો જુઓ, બેંકની સૌથી મોટામાં મોટી સંખ્યા 99, પણ એ એકી સંખ્યા છે, પણ બેકી સંખ્યા કઈ? 98, માટે જવાબ આવે બી. હવે પેટર્ન પૂર્ણ કરો. જુઓ, આ પેટર્ન આ નીચે હતું, ટપકું આમ હતું, પછી શું થયું? તો આ બંને નીચે આવ્યું, ટપકું ઉપર ગયું, આ આમ ગયું, પછી ક્યાં આવશે? અહીં આવશે, માટે જવાબ આવશે આ. આ સમજવાનું છે, ખૂબ સહેલું છે. જો આ બે ત્રિકોણ આ બાજુ હતા, આમ આવ્યા, આમ ગયા, એટલે બે ત્રિકોણ અહીંયા જતા રહેશે આ રીતે. અને ટપકું ક્યાં જાય છે? તો પહેલું જે ત્રિકોણ છે એની બાજુમાં રહે છે. હવે જુઓ, અહીંયા અહીંથી 2 સ્ટેપ કૂદીને અહીંયા આવે છે, અહીંથી 2 સ્ટેપ કૂદીને અહીંયા જાય છે, અહીંથી 2 સ્ટેપ કૂદીને અહીંયા જશે, માટે જવાબ આવશે આ. જુઓ, અહીંયા આને 3 બાજુ છે, આને 4 બાજુ, આને 5 બાજુ, તો 6 બાજુવાળો ષટકોણ આવે. ત્રિકોણ, ચોરસ, પંચકોણ અને ષટકોણ, ખૂબ સહેલું છે. ચોથો દાખલો 5 ને 2, 7 ને 2, 9, 9 ને 2, 11 ને 2, 13 ને 2, 15, 2 ઉમેરતા જવું. અહીંયા 8નો ઘડિયો છે એટલે કે 8, 8 ઉમેરતા જવાના છે. 8 2 16, 8 3 24, 8 4 32, 8 5 44, 8 6 48. છઠ્ઠો દાખલો 47, અહીંયા 3 બાદ કરવાના છે. જો 47માંથી 3 જાય તો 44માંથી 3 જાય તો 41માંથી 3 જાય તો 38. આ રીતે આપણે ગણતરી કરી શકીએ. અહીંયા 15, 15 ઉમેરવાના છે, 10 ને 15, 25 ને 15, 40 ને 15, 55 ને 15, 70 ને 15, 85. જુઓ, અહીંયા શું કરવાનું? જુઓ, 2 માં 1 ઉમેરીએ તો 3 એકી સંખ્યા ઉમેરાય છે, 3 માં 3 ઉમેરીએ તો 6, 6 માં 5 ઉમેરીએ તો 11, 11 માં 7 ઉમેરીએ તો 18. જુઓ, 1, 3, 5, 7, 9 આ બધી એકી સંખ્યા ઉમેરવાની છે. હવે જુઓ, રવિવાર, પછી શું? સોમ મૂકી દીધો, મંગળ, રવિ, સોમ, મંગળ, બુધ, પછી સીધું શું આવી ગયું? ગુરુ, ગુરુ, પછી શુક્ર મૂકી દીધો, શનિ, શનિ પછી રવિ મૂકીને સોમ, સોમ મંગળ મૂકીને બુધ. આ રીતે 40 થી 56 વચ્ચે આવતી બેકી સંખ્યા લખો, 42, 44, 46, 48, 50, 52, 54, 41 એકી થશે. 42 પહેલી, એમાં બબે ઉમેરતા જવાનું. હવે ચોથો દાખલો 74 વત્તા 11 કરતાં મળતી સંખ્યા લખી, તે એકી છે કે તે બેકી કહો. 74 વત્તા 11 એટલે 85, 85માં એકમનો અંક 5 છે. તો આપણે હમણાં જ જોયું, જે સંખ્યાનો એકમનો અંક 1, 3, 5, 7 કે 9 હોય એકી સંખ્યા થાય, આમ 85 એ એકી સંખ્યા થશે. જુઓ, અહીંયા 5મું ક ન ખ મ ગ ન ગ ન ચ મે છ છે, છુપાયેલા વાક્યને શોધો. જુઓ, અહીંયા ન મ ન ન મે છે, બાકીના વધારાના અક્ષર છે. જુઓ, ક ખ ગ ગ ચ ને છ, કક્કો મૂકી દીધો છે, બરાબર. અને મગન નમે છે એમ પણ થાય, જો કનક કાઢ નાખવું હોય તો આ વાક્ય સાચું થશે. ચલો, 1, 2, 3 અહીંયા જો એકડી મૂકી દીધી છે, 1, 2, 3, 4, 5, 6, 7, 8 એને કાઢી નાખીએ તો આવતીકાલે રજા છે એ વાક્ય થશે. ચલો,
અમને રમત ગમે છે આ વાક્યને પોતાની રીતે ખાનગી સંવેદનામાં ફેરવો. જુઓ, ક ખ પછી અ મ બરાબર, પછી શું કર્યું ને એને બંધ ગ ગ બબે અક્ષર કક્કાના મૂકી દીધા ર બરાબર. એ રીતે તમે બનાવી શકો. જુઓ અહીંયા એકડી પણ મૂકી શકો છો, એક બે ત્રણ એ રીતે દરેક અક્ષર વચ્ચે અંક મૂકી દેવાનો. તો આ રીતે તમે છુપાયેલો સંદેશો બનાવી શકો છો. નીચે આપેલી નદીઓના નામને કક્કાવાળી પ્રમાણે ગોઠવો. કક્કો બોલતા જવાનો, એમાં પહેલો ક આવે. જુઓ ક ઉપર છે તો હા કાવેરી, પછી ક પછી ખ, ખ ઉપર કોઈ નથી, ક ખ ગ જોવાનું, ગ ઉપર ગંગા, મોટો ઘ નથી, ક ખ ગ ગ ચ છ જ જ ટ ઠ બરાબર. પછી ત ઉપર છે તાપી, એ રીતે આપણે બોલતા જવાનું છે અને આ રીતે ગોઠવતા જવાનું છે. ચલો તમારા પાંચ મિત્રોના નામ લખો. તો તમારે તમારા પાંચ મિત્રોના આ રીતે નામ લખી દેવા. તમે ઉપર લખેલા મિત્રોના નામને કક્કાવાળી પ્રમાણે ગોઠવો. કક્કાવાળીમાં પહેલાં અ આવશે ઓમ, પછી કમલેશ, જનક, નીલમ અને માહી. તો આ રીતે તમે ગોઠવી શકો છો. નીચે આપેલી પેટર્નમાં કયા આકારનું પુનરાવર્તન થાય છે? જુઓ આ ષટકોણનું પુનરાવર્તન થાય છે દરેક વખતે, બરાબર. એ આપણે અહીંયા દોરવાનું છે. ચલો આગળ, નીચે આપેલી પેટર્નમાં તમને દસ દસનો વધારો જોવા મળે છે. તો જુઓ આમાં દસ દસ ઘટે છે, એસી સિત્તેર સાહીઠ પચાસ, આમાં પણ ઘટે છે, આમાં પણ ઘટે છે, ખાલી આમાં વધારો જોવા મળે છે, માટે જવાબ આવશે સી. આગળ, તમારા વર્ગની કુલ સંખ્યામાંથી બે બાદ કરતાં મળતી સંખ્યા એકી છે કે બેકી? મારા વર્ગની કુલ સંખ્યા ત્રેવીસ છે, એમાંથી બે બાદ કરીએ તો જવાબ મળે ત્રેવીસમાંથી બે જાય તો એકવીસ, જે એકી સંખ્યા છે. એકી સંખ્યા ફરીથી સમજી લઈએ, જે સંખ્યાનો એકમનો અંક એક ત્રણ પાંચ સાત કે નવ હોય એ એકી સંખ્યા કહેવાય, અને બેકી સંખ્યા જે સંખ્યાનો એકમનો અંક બે ચાર છ આઠ કે શૂન્ય હોય એને બેકી સંખ્યા કહેવાય. ચલો પ્રશ્ન ચૌદ, નીચેનામાંથી કઈ પેટર્ન વિકસતી પેટર્ન છે? વિકસતી એટલે કે આગળ વધતી. જુઓ આ ફરતી પેટર્ન છે, રાઉન્ડ પેટર્ન છે, આમાં પણ ફરતી છે, આમાં પણ ચક્ર પેટર્ન છે, પણ આ જુઓ બે હતા એના ચાર થયા, ચારના છ થયા, છના આઠ થયા, એટલે કે આ વિકસતી પેટર્ન કહેવાશે, માટે અહીંયા આવશે જવાબ ડી. ચલો પેટર્ન પૂર્ણ કરો. પાંચ ને છ અગિયાર, જો આમાં બે વધ્યા, પાંચ ને બે સાત, છ ને બે આઠ અને અગિયાર, આ બાજુ ચાર વધે છે, આ બાજુ બે વધે છે. જો પાંચ ને બે સાત ને બે નવ ને બે અગિયાર ને બે તેર, અહીંયા છ ને બે આઠ ને બે દસ ને બે બાર ને બે ચૌદ, અહીંયા જો ચાર ચાર વધશે, અહીંયા બે ને અહીંયા બે, કુલ ચાર વધે એટલે ચાર અગિયાર ને ચાર પંદર ને ચાર ઓગણીસ ને ચાર ત્રેવીસ ને ચાર સત્યાવીસ. ચલો અહીંયા છુપાયેલું વાક્ય શોધવાનું છે. તો જુઓ અહીંયા બબે અક્ષર મૂકી દીધા છે કક્કાને, ક ખ ગ ગ એ કાઢી નાખવાના, એટલે હું ધોરણ ત્રણમાં ભણું છું, આ વાક્ય બનશે. ચલો અહીંયા પેટર્ન પૂરી કરવાની છે આપણે, ઊંધું પછી ડબલ્યુ બન્યું પછી એને આગળ વધાર્યું, બરાબર છે. તો આમ છે એ, તો આ પેટર્ન આગળ આવશે, માટે જવાબ આવશે બી. છ પ છ પ જ પ તો જ પ જ પ બી આવશે. એક બે ત્રણ પાંચ આઠ તેર, બરાબર. શું થાય છે આની અંદર? તો એકવીસ આવશે. કેવી રીતે? એક ને બે ત્રણ, ત્રણ ને બે પાંચ, પાંચ ને ત્રણ આઠ, આઠ ને પાંચ તેર અને તેર ને આઠ આગળની સંખ્યામાં ઉમેરતા જવાનું એટલે એકવીસ. ચલો ચાર ને છ દસ, દસ ને આઠ અઢાર, અઢાર ને દસ અઠ્યાવીસ, અઠ્યાવીસ ને બાર ચાલીસ, ચાલીસ ને ચૌદ ઉમેરીએ એટલે જવાબ આવશે ચોપન, માટે જવાબ આવે એ. ચલો આને શું કરવાનું છે? ફેરવવાનું છે, આમથી આમ ફરે છે, માટે છેલ્લો જવાબ આવશે આ. ફરતી પેટર્ન છે. કઈ બાજુ ફરે છે? તો ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં, આમ આમ અવળી ફરે છે. જુઓ હવે જુઓ આ આ છે એ આપણે સમજવાનું છે. શું થાય છે? પહેલાં વર્તુળ આમથી આમ થાય છે, પછી આ ટપકું બહાર આવે છે, બરાબર. પછી પાછું ટપકું અંદર જતું રહે છે આની અંદર, વર્તુળની અંદર. તો છેવટે ટપકું અહીંયા જશે અને આ રીતે બનશે. આની અંદર છુપાયેલ વાક્ય કયું છે? તો હું ખૂબ ખુશ છું. અને કક્કાવાળી ક્રમમાં ગોઠવવાનું છે. હમણાં તમને કીધું એમ અથી શરૂ થશે અમદાવાદ, ગાંધીનગર, ભાવનગર, રાજકોટ અને સુરત. પેટર્ન પૂર્ણ કરો. જુઓ અહીંયા શું થાય છે? પાંચ ઘટ્યા, પછી ચાર ઘટ્યા, પછી ત્રણ ઘટ્યા, તો અહીંયા બે ઘટશે અને પછી એક ઘટશે. પેટર્ન પૂર્ણ કરો. અહીંયા બબે શું કરવાના છે? ઉમેરતા જવાના. બાસઠ ને બે, ચોસઠ ને બે, ચાર અડસઠ, બે ઉમેર્યા, ચાર ઉમેર્યા, છ ઉમેર્યા, આઠ, એટલે કે બેકી સંખ્યા ઉમેરતા જવાનું છે. બે ચાર છ આઠ દસ, એ રીતે આગળ વધે. હવે પ્રકરણ બાર આપણે ભાગ પાડી શકીશું. જુઓ અહીંયા ભાગાકાર છે. એક યોગ્ય વિકલ્પ પસંદ કરો. એક, દસ સફરજન પાંચ બાળકોને સરખે ભાગે વહેંચવામાં આવે તો દરેક બાળકને કેટલા સફરજન મળે? કુલ સફરજન દસ છે, બાળકો પાંચ છે, તો દસ ભાગ્યા પાંચ કરવું પડે. પાંચનો ઘડિયો ક્યાં સુધી બોલવાનો? દસ ના આવે ત્યાં સુધી. પાંચનું દસ, દસમાંથી દસ જાય તો શૂન. દરેક બાળકને બે સફરજન મળે. જો અહીંયા સફરજન દોરેલા છે. બબેના જૂથ પાડો. એક જૂથ, બે જૂથ, ત્રણ જૂથ, ચાર જૂથ ને પાંચ જૂથ.
पांच बाळक ने पांच जूथ पड़ी गया दरेक ने बे सफरजन मळे बे ने बे चार ने बे छ ने बे आठ ने बे दस आ रीते बराबर चार बाळकों वच्चे बार चॉकलेट सरखे भागे वेचवामां आवे छे तो नीचेनामांथी कई वेचनी साची छे कुल चॉकलेट केटली छे बार छे तो बार भाग्या चार चार तरी बार दरेक ने त्रण चॉकलेट मळे तो दरेक जूथ में त्रण होय एवुं आ छे माटे जवाब आवे आ जो अहींया सरवारो करीशुं त्रण ने चार सात सात ने त्रण दस ने बे बार थशे पण दरेकने सरखी नथी मळती जो आने त्रण मळे अने चार मळे अने त्रण अने बे तो खोटुं छे अहींया लख्युं छे सरखा भागे वहेंचवामां तो दरेकने सरखी आवी जोईए बराबर हवे त्रीजो प्रश्न आठ केळा चार वांदरा वच्चे वहेंचवाना होय तो दरेक वांदराने केटला केळा मळे कुल आठ केळा छे वांदरा चार छे तो दरेकने बबे मळशे आठ भाग्या चार चार दू आठ आठमांथी आठ जाय तो शून चार दू आठ चौथो प्रश्न पंदर मणकाने त्रण सरखा जूथमां वहेंचवा होय तो नीचेना पैकी कयो विकल्प साचो गणाय पंदर भाग्या त्रण त्रण पंचू पंदर पंदरमांथी पंदर जाय तो शून तो आ रीते प्रश्न ए साचो छे वीस दड़ा ने चार सरखा भाग में वेचवामां आवे तो दरेक भाग में केटला दड़ा आवे तो वीस भाग्या चार चार पंचा वीस दरेक भाग में पांच दड़ा आवे जवाब सी साचो बीजू सविता पासे त्रण बॉक्स में नीचे प्रमाण जुदी जुदी संख्या में मिठाई है जुओ आमा सात है आमा त्रण है आमा पांच है तो कुल केटली मिठाई है तो आप सरवारो करे सात ने त्रण दस ने पांच पंदर कुल पंदर थशे हवे आ मिठाई ने एवी रीते वेचो कि दरेक बॉक्स में सरखी मिठाई आवे अने दरेक बॉक्स में केटली मिठाई आवशे तो त्रण बॉक्स पाड़वाना छे तो पंदर भाग्या त्रण पंदर भाग्या त्रण एटले त्रण पंचा पंदर दरेक बॉक्स में पांच मिठाई आवशे आ रीते दरेक में पांच दूरवाणी चलो त्रीजो प्रश्न दस रुपयानी बार नोट छे अने चार मित्रों में वेचवानी छे तो दरेक मित्र ने केटली नोट मळे तो जुओ दस नी नोटो दोरी केटली दोरी छे आपणे जुओ एक बे एक बे त्रण चार पांच छ सात आठ नौ दस अग्यार बार नोट है बार नोट केटला मित्रों ने वेचवानी छे चार मित्रों तो बार भाग्या चार चार तरी बार बार मांथी बार जाय तो शून्य दरेक ने त्रण नोट मळे दस 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 तीस रुपया मळे एक जन ने केटला रुपया मळशे तीस रुपया मळशे त्रण नोट एटले चौथो प्रश्न एक चोपड़ी में त्रेसठ पाना है प्रकृति दररोज सात पाना वाँचे तो प्रकृति केटला दिवस की आखी चोपड़ी वाँची लेशे कुल पाना त्रेसठ है रोजना सात वाँचे थे तेसठ भाग्या सात सात नवा त्रेसठ एट दरेक रोजना केटला पाना वाँचे बराबर सात वाँचे थे नौ दिवस में आखी चोपड़ी वाँची लेशे तो त्रेसठ भाग्या सात आ ऊभो भागाकार अने आडो भागाकार आम सात नवा त्रेसठ थशे हवे आगळ प्रश्न पांच कुल पच्चीस चॉकलेट मांथी पांच चॉकलेट ने एक एवी केटली थेलीओ भराय पच्चीस भाग्या पांच पच्चीस भाग्या शुं करवुं पड़े पांच करवुं पड़े पांचे पांचे पच्चीस पच्चीस मांथी पच्चीस जाए तो शून्य पांचे पांचे पच्चीस पच्चीस भाग्या पांच एटले पांच कुल पच्चीस चॉकलेट मांथी पांच चॉकलेट ने एक एवी पांच थेलीओ भरी शकाय जुओ एक में पांच है पांच ने पांच दस दस ने पांच पंदर ने पांच वीस ने पांच पच्चीस तो आ रीते आपणे कुल पांच थेलीओ भरी शकीए चलो प्रश्न छ हेत पासे छत्रीस लकोटी है जो ते पोताना छ मित्रों ने सरखी संख्या में बधी लकोटी आपी दे तो दरेक ने केटली लकोटी मळे जुओ पहला ने छ बीजा ने छ एटले बार थशे त्रीजा ने छ एटले छ तरी अठार थशे चौथा ने छ एटले छ चौक चौवीस पांचमा ने छ छाव पंचा त्रीस अने छठा ने छ छाय छ छत्रीस लकोटी थशे एटले छत्रीस भागे छ छाय छायो छत्रीस छत्रीस मांथी छत्रीस जाए तो शून्य दरेक ने छ लकोटी मळे हवे प्रश्न सात पिस्तालीस बटन ने नौ शर्ट पर लगावा हो तो दरेक शर्ट पर केटला बटन लगावा पड़े जो कुल बटन पिस्तालीस है केटला शर्ट पर लगावाने से नौ तो पिस्तालीस भाग्या नौ नौ पंचा पिस्तालीस पिस्तालीस में पिस्तालीस जाए तो शून अँ जो पांच 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 नौ वक्त लीए बराबर पांच केटली वक्त नौ नौ पंचा पिस्तालीस थाय दरेक शर्ट पर पांच बटन लगावा पड़े पिस्तालीस में नौ ने पांच वक्त बात कर सकता है आम पिस्तालीस बटन ने नौ शर्ट पर लगावा हो तो दरेक शर्ट पर पांच बटन लगावा पड़े चलो आठमू ओगण पचास फुग्गा ने सात बाळकों वच्चे सरखे भागे वहेंचीए तो दरेक ने भागे केटला फुग्गा आवे ओगण पचास भाग्या सात सीत्यू सीत्यू ओगण पचास बराबर सात वत्ता सात बे वखत सात दू चौद सात तरी एकवीस सात चौक अठावीस सात पंचू पांत्रीस सात छक बेतालीस सीत्यू सीत्यू ओगण पचास दरेक ने भागे केटला आवे ओगण पचास बराबर कुल ओगण पचास छे एटले दरेकना भागने सात फुग्गा आवशे ओगण पचास मांथी सात ने सात वखत बाद करी शकाय एटले के ओगण पचास फुग्गा ने सात बाळको वच्चे सरखे भागे वहेंचीए तो दरेकना भागे सात फुग्गा आवे हवे प्रश्न नौ एक बॉक्स में सोर बुट्टी छे जो दरेक छोकरीने बे बुट्टी आपवानी होय तो केटली छोकरीओने बुट्टी आपी शकाय जो सोर भाग्या बे बे अठा सोर सोर मांथी सोर जाय तो शून्य बे वत्ता बे बे वत्ता बे एम आठ वखत करीए तो बे अठा सोर थाय सोरमांथी बे ने आठ वखत बात करी शकाय एटले के सोर बुट्टीमांथी दरेक छोकरीने बे बुट्टी आपवानी होय तो आठ छोकरीओ
ने बुट्टी आपी शकाय। प्रश्न 10, सीता ने एक रोटली बनावता 3 मिनिट नो समय लागे छे। जो सीता 39 मिनिट सुधी रोटली बनावे तो केटली रोटली बने? 39/3। जो हवे 39 માંથી પહેલા 3 લેવા, 3 ને 3 સરખા છે એટલે 3 એકા 3, 3 માંથી 3 જાય તો શૂન, ભાગ નહીં ચાલે, ઉપરથી ઉતારો નવડો। હવે 3 નો ગળ્યો બોલવાનો, 9 ન આવે ત્યાં સુધી, 3 તળી 9, 9માંથી 9 જાય તો શૂન। તો આ રીતે ભાગાકાર ગણી શકાય। હવે 3 3 3 આપણે 13 વખત સરવાળો કરીએ તો 13 તળી 39, 39માંથી 3 ને 13 વખત બાદ કરી શકાય। એટલે કે જો સીતા 39 મિનિટ સુધી રોટલી બનાવે તો તે કુલ 13 રોટલી બનાવી શકે, કારણ કે એક રોટલી બનાવતા એને 3 મિનિટ લાગે છે, 13 તળી 39। ચલો આગળ જોઈશું। પાયલ પાસે વેચવા માટે 24 કિલોગ્રામ કેરી છે, જો 4 માણસો સરખા જૂથમાં કેરી ખરીદીએ તો દરેક માણસે કેટલા કિલોગ્રામ કેરી ખરીદી હશે? 24/4 બરાબર, કારણ કે કુલ માણસો કેટલા છે? 4 ને સરખા ભાગે વેચવાની છે તો 4 6 24, 4નો ગળ્યો બોલવાનો, 24થી વધે નહીં ત્યાં સુધી, એટલે દરેકના ભાગે 6 કેરી આવશે। 6 6 6 4 વખત લઈએ એટલે 4 6 24 થાય બરાબર। હવે 4 4 4 આપણે 6 વખત લઈએ તો પણ 24 થાય, આ બંને એક જ વસ્તુ છે। 24માંથી 4 ને 6 વખત બાદ કરી શકાય। આમ પાયલ પાસે 24 કિલોગ્રામ કેરી હોય અને 4 માણસો સરખા જથ્થામાં કેરી ખરીદે તો દરેક માણસને 6 કિલોગ્રામ કેરી ખરીદી હશે। પ્રશ્ન 12, 24 પેન્સિલને 3 બોક્સમાં સરખા ભાગે ગોઠવીએ તો દરેક બોક્સમાં કેટલી પેન્સિલ આવે? 24/3, 3 8 24, 24માંથી 24 જાય તો શૂન, 8 8 8 3 વખત કરીએ, 8 3 24, 3 3 3 કેટલી વખત લેવાય? 8 3 24, 24માંથી 3 ને 8 વખત બાદ કરી શકાય। આમ 24 પેન્સિલને 3 બોક્સમાં સરખા ભાગે ગોઠવીએ તો દરેક બોક્સમાં 8 પેન્સિલ આવે। 13મો દાખલો, 30 જલેબીને 6 મિત્રો વચ્ચે સરખે ભાગે વહેંચવામાં આવે તો દરેકને કેટલી જલેબી મળે? તો 30/6 6 5 30, 30માંથી 30 જાય તો શૂન, આમ દરેકને 5 જલેબી મળે। જુઓ 6 6 6 5 વખત કરીએ એટલે 5 6 30 થશે, 5 5 5 6 વખત સરવાળો કરીએ તો પણ 30 થશે, બંને એક જ વસ્તુ છે। અહીંયા 5 6 વખત લીધા છે અને અહીંયા 6 5 વખત લીધા છે બરાબર, 5 6 30 ગણો કે 6 5 30 ગણો, 30માંથી 6 ને 5 વખત બાદ કરી શકાય। આમ 30 જલેબીને 6 મિત્રો વચ્ચે સરખા ભાગે વહેંચવામાં આવે તો દરેકને 5 જલેબી મળે। 14મો પ્રશ્ન, મારી પાસે એક સરખી 24 ચોપડીઓ છે, એક ખાનામાં 8 ચોપડીઓ સમાય છે તો મારી ચોપડીઓ મૂકવા આવા કેટલા ખાનાની જરૂર પડે? જુઓ કુલ 24 છે, એક ખાનામાં 8 સમાય તો 24/8 કરવા પડે, 8 3 24, કુલ 3 ખાના જોઈએ, જો 8 8 8 3 વખત, પહેલા ખાનામાં 8, બીજા ખાનામાં 8 ને ત્રીજા ખાનામાં 8, 3 8 24 બરાબર। તો આ રીતે પણ કરી શકાય, 24માંથી 8 ને 3 વખત બાદ કરી શકાય। આમ એક ખાનામાં 8 ચોપડીઓ સમાય તો 24 ચોપડીઓ મૂકવા આવા 3 ખાનાની જરૂર પડે। 15મો પ્રશ્ન, 18 નારંગી 6 બાળકો વચ્ચે સરખા ભાગે વહેંચીએ તો દરેક બાળકને કેટલી નારંગી મળે? 18/6 6 3 18, 18માંથી 18 જાય તો શૂન, 6 6 6 3 વખત લઈએ, પહેલા બાળકને 6, બીજાને 6 અને ત્રીજાને 6, એટલે કે દરેક બાળકને કુલ કેટલી નારંગી મળશે? 6 3 18, દરેક બાળકને 3 નારંગી મળશે બરાબર। 6 બાર, પહેલા બાળકને 3, બીજાને 3, ત્રીજાને 3 અને ચોથાને 3, આ રીતે ગણીએ તો 18 નારંગી થશે। 18માંથી 6 ને 3 વખત બાદ કરી શકાય। આમ 18 નારંગી 6 બાળકો વચ્ચે સરખા ભાગે વહેંચીએ તો દરેક બાળકને 3 નારંગી મળે। ચલો 16મો પ્રશ્ન, 1 મેદાનમાં મૂકેલી કારનો પૈડા મેં ગણ્યા તો 32 થયા, તો મેદાનમાં કેટલી કાર હશે? આપણને ખબર છે કે એક કારને 4 પૈડા છે, એક કારને કેટલા પૈડા હશે? 4, કુલ કેટલા પૈડા થયા? 32, તો 32/4 4 8 32, 32માંથી 32 જાય તો શૂન, 4 4 4 8 વખત લઈએ એટલે 4 8 32, 8 8 8 4 વખત લઈએ તો પણ 32, 32માંથી 4 ને 8 વખત બાદ કરી શકાય। આ મેદાનમાં કુલ 8 કાર હશે। જુઓ હવે 17મો પ્રશ્ન, 1 થી 9 સુધીની કઈ કઈ સંખ્યા વડે 999 ને નિશેષ ભાગી શકાય? તો જુઓ 1 થી 9 સુધીની સંખ્યાઓ 1 2 3 4 5 6 7 8 9, હવે 999/1 કરીએ તો જુઓ પહેલાં 9 1 9 9, 9માંથી 9 જાય તો શૂન બરાબર, હવે શૂન નાની છે એટલે ભાગ નહીં ચાલે, ઉપરથી ઉતારો નવડો બરાબર, હવે 1 9 9, 9માંથી 9 જાય તો શૂન, ફરીથી ઉપરથી ઉતારો 9, 1 9 9, 9માંથી 9 જાય તો શૂન, તો જુઓ અહીંયા શૂન વધી બરાબર છે, એટલે કશું વધ્યું નહીં, એટલે કે આ નિશેષ ભાગી શકાય, જો શેષ શૂન કરતાં વધારે વધે તો નિશેષ ન ભાગી શકાય, આપણે અહીંયા જોઈ શકીએ છીએ। હવે 999/2 કરીએ તો જુઓ 9 2નો ગળ્યો બોલવાનો, 9 કરતાં વધે નહીં ત્યાં સુધી, 2 6 8, 9માંથી 8 જાય તો 1, 1 2 કરતાં નાના છે, ભાગ ન ચાલે, ઉપરથી ઉતાર્યો નવડો, 2 9 18,
ઓગણીમાંથી અઢાર જાય તો એક, ભાગ ન ચાલે ઉપરથી ઉતાર્યો નવડો, બે નવ અઢાર, ઓગણીમાંથી અઢાર જાય તો એક. અહીંયા જુઓ, શૂન કરતાં મોટી શેષ વધી એટલે આને નિશેષ ભગાશે નહીં. આમ આ રીતે આપણે ભાગીએ તો જુઓ, એક આને નિશેષ ભગાય છે, એક વડે, ત્રણ વડે અને નવ વડે. આમ એક, ત્રણ અને નવ વડે 999 ને નિશેષ ભાગી શકાશે. નિશેષ એટલે કે શેષ કશી વધવી જોઈએ નહીં. શૂન માત્ર અહીંયા જવાબ ઝીરો આવવો જોઈએ શેષમાં. ચલો પ્રશ્ન અઢાર. અમદાવાદથી વડોદરા વચ્ચે 112 કિલોમીટર અંતર છે. પ્રાંચી એક દિવસમાં 8 કિલોમીટર ચાલે તો અમદાવાદથી વડોદરા પહોંચતો તેને કેટલા દિવસ લાગે? 112 ભાગ્યા 8. જુઓ, એક આઠ કરતાં નાના ભાગ ના ચાલે એટલે 11 લેવા પડે. 11 લઈએ તો 8 × 1 = 8, 11 માંથી 8 જાય તો 3, 3 નાના ભાગ ના ચાલે ઉપરથી તારે બગડો, 8 × 4 = 32, 32 માંથી 32 જાય તો શૂન. હવે આ રીતે પણ ગણાય, એક દિવસમાં 8, બે દિવસમાં 16, 4 દિવસમાં 32, 8 દિવસમાં 64, 12 દિવસમાં 96, 14 દિવસમાં 112. જવાબ, પ્રાચીને અમદાવાદથી વડોદરા પહોંચતા 14 દિવસ થશે. ચલો 19મું. રમીલા પાસે 10 સફરજન છે. તે દરેકના 4 ટુકડા કરી 5 મિત્રોને સરખા ભાગે વહેંચે છે તો દરેક ભાગના કેટલા ટુકડા આવે? જુઓ, 1 સફરજન = 4 ટુકડા, તેથી 10 સફરજન એટલે 40 ટુકડા થાય. હવે 40 અને 5 મિત્રોને આપવાના છે. 40 ભાગ્યા 5 એટલે 5 × 8 = 40. 40 માંથી 40 જાય તો શું? જુઓ, 8 ના 8 પાંચ વખત સરવારો કરીએ તો આ રીતે આપણે દાખલો ગણી શકીએ છીએ. એ જ રીતે જુઓ મિત્રો, 4 મિત્ર વચ્ચે કેરી વહેંચતા દરેકના ભાગે 6 કેરી આવે છે. જો આટલી જ કેરી 3 મિત્ર વચ્ચે વહેંચવામાં આવે તો દરેકના ભાગે કેટલી આવે? જુઓ, હવે 4 મિત્રો છે એને કેરી વહેંચી દરેકના ભાગે 6 આવે, બરાબર? તો શું થશે? એટલે કે કુલ 4×6 = 24 કેરી હશે, બરાબર? પહેલાને 6 મળી, બીજાને 6, ત્રીજાને 6, ચોથાને 6, એટલે કુલ 4×6 = 24 કેરી થઈ. હવે આ 24 કેરી 3 મિત્ર વચ્ચે સરખા ભાગે વહેંચવામાં આવે તો શું થશે? દરેકના ભાગમાં 8, કેવી રીતે? 24 ભાગ્યા 3, 3×8 = 24, દરેકના ભાગે શું થશે? 8 કેરી આવશે. 8×8 = 3 × 8 = 24. જુઓ, હવે અધ્યયન નિષ્પતિ આધારિત સર્વગ્રાહી મૂલ્યાંકન. યોગ્ય વિકલ્પ પસંદ કરો. 1. ભરતે 48 લાડુ બનાવી એક સરખી સંખ્યામાં 6 થાળીમાં મૂક્યા. નીચેનામાંથી કઈ રજૂઆત દરેક થાળીમાંના લાડુની સંખ્યા બતાવી શકશે? 48 ભાગ્યા 6, 6×8 = 48, બરાબર? કુલ લાડુ 48 છે અને 6 થાળી છે એટલે 48 ભાગ્યા 6 કરવું પડે, માટે આ જવાબ આવશે. અહીં 48 + 6 કરીએ તો ખોટું પડે, 48 માંથી 6 બાદ કરીએ તો પણ ખોટું પડે. બીજું, સફરજનના 16 ટુકડાને 4 વિદ્યાર્થી વચ્ચે સરખી ભાગે વહેંચીએ તો દરેક વિદ્યાર્થીને સફરજનના કેટલા ટુકડા મળે? તો 16 ભાગ્યા 4 = 16 જવાબ આવે. એ અહીંયા જુઓ, ત્રીજો, આ પેટી છે ને 3 જૂથમાં સરખી જગ્યામાં વહેંચીએ. જો કુલ કેટલી પેટી છે? તો 1 થી 9 પેટી છે. એને 3 જૂથ બનાવવાના છે અને સરખા આવવા જોઈએ. તો 9 ભાગ્યા 3 કર, જૂથ કુલ પેટી 9 અને 3 જૂથ 9 ભાગ્યા 3, 3×3 = 9. દરેકમાં કેટલા આવશે? 9 ભાગ્યા 3, દરેકમાં 3 આવશે, બરાબર? દરેક જૂથમાં, માટે સાચો જવાબ બી. ચોથું, 10 મિત્રોએ મળી 80 રૂપિયાનો આઈસ્ક્રીમ ખરીદ્યો તો દરેક મિત્રએ કેટલા રૂપિયા આપ્યા? 80 ભાગ્યા 10, 10×80, દરેકે 8 રૂપિયા આપવા પડે. જવાબ આવશે ઓપ્શન એ. 5મો પ્રશ્ન, જો એક ગાયને બાંધવા માટે 4 મીટર દોરડું જોઈએ તો 40 મીટર દોરડામાંથી વધુમાં વધુ કેટલી ગાયો બાંધી શકાય? તો 40 ભાગ્યા 4 કરવું પડે. 4 ને 4 સરખા છે, 4×1 = 4, 4માંથી 4 જાય તો શૂન, ઉપરથી ઉતારી શૂન, ભાગ ના ચાલે એની શૂન, તો 4×2 = 40, એમ પણ ગણી શકાય. હવે જુઓ, 4 મીટર 4 મીટર 4 મીટર એમ આપણે 10 વખત લઈ શકીશું. 10×40, 40માંથી 4 ને 10 વખત બાદ કરી શકાય. આમ જો એક ગાયને બાંધવા માટે 4 મીટર દોરડું જોઈએ તો 40 મીટર દોરડામાંથી વધુમાં વધુ 10 ગાયો બાંધી શકાય. 6ઠું, 72 કાંકરાને નીચે આપેલ 9 ઢગલીમાં સરખા ભાગે વહેંચણી કરો. દરેક ઢગલીમાં કેટલા કાંકરા આવશે? તો 72 ભાગ્યા 9, 9×8 = 72, દરેકમાં 8 આવશે. પહેલાં 1-1 મૂકો, પછી 2-2 મૂકો, કુલ કેટલા વધે છે એ રીતે પણ તમે ગણતરી કરી શકો છો. દાખલા નંબર 7, 42 મીણબત્તીને 6 બોક્સમાં સરખા ભાગે ગોઠવીએ તો દરેક બોક્સમાં કેટલી મીણબત્તી આવે? તો 42 ભાગ્યા 6, 6×7 = 42, 42માંથી 42 જાય તો શું? 6×6×6×6 કુલ 7 વખત થાય, 7×6 = 42, બરાબર? 7×7×7 6 વખત લઈએ તો 6×7 = 42, 42માંથી 6 ને 7 વખત બાદ કરી શકાય. આમ 42 મીણબત્તીને 6 બોક્સમાં સરખા ભાગે ગોઠવીએ તો દરેક બોક્સમાં 7 મીણબત્તી આવે. ચલો 8મો દાખલો, 1 ખિસકોલી 1 વખતમાં 3 પગલાં કૂદે છે. તેને 36મા પગલે સુધી પહોંચવા માટે કેટલી વખત કૂદવું પડશે? જુઓ, 1 વખતમાં 3 વખત કૂદે, 36 પહોંચવું છે તો 36 ભાગ્યા 3, 3×3 સરખા છે એટલે ભાગ ચાલશે, 3×1 = 3, 3×3 = 3 જાય તો શૂન. હવે ઉપરથી તારો છગરો, 3×2 = 6, 6×6 = 6 જાય તો શૂન, એટલે કે એને 12 વખત કૂદવું પડશે.
ત્રણ વત્તા ત્રણ વત્તા ત્રણ એમ બાર વખત કરીએ એટલે બાર તરી છત્રીસ, બાર 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 ત્રણ વખત કરીએ તો પણ છત્રીસ થાય, અને છત્રીસમાંથી ત્રણને બાર વખત બાદ કરી શકાય. આમ એક ખિસકોલી એક વખતમાં ત્રણ પગલાં કૂદીએ તો તેને છત્રીસ પગલાં સુધી પહોંચવા માટે બાર વખત કૂદવું પડશે. નવમો દાખલો, 20/4 બરાબર કેટલા? તો 20/4 ચારનો ગળ્યો બોલવાનો 20 ના આવે ત્યાં સુધી, કેમ કે 2 એ 4 કરતા નાના છે, ભાગ ના ચાલે એટલે કે આખી 20 સંખ્યા લેવી પડે. 4 × 5 = 20, 20માંથી 20 થાય તો શૂન, બરાબર. 4 × 4 = 4 + 4 = 5 એમ 5 વખત કરીએ તો 4 × 5 = 20, 5 + 5 + 5 + 5 = 4 વખત કરીએ તો 4 × 5 = 20. 20માંથી 4ને 5 વખત બાદ કરી શકાય છે. આમ 20ના 4 સરખા ભાગ કરીએ તો દરેક ભાગમાં 5 આવે. હવે પ્રશ્ન 10, 60 મણકાને નીચે આપેલી માળાઓમાં સરખા ભાગે ગોઠવો. દરેક મણકામાં કેટલા મણકા આવશે દરેક માળામાં? તો 60/ જો કુલ માળા કેટલી છે? 1, 2, 3, 4, 5 અને 6. તો 60ને 6 વડે ભાગવાના, 6 દાને 60 એટલે કે એક માળાની અંદર 10 મણકા આવશે. તો આ રીતે આપણે ગોઠવી શકીએ છીએ. તો મિત્રો, આ વિડીયોની અંદર આપણે એક સાથે ઘણા બધા એકમ શીખી ગયા. આશા રાખું કે આ વિડીયો તમને ખૂબ જ ઉપયોગી થયો હશે. જો તમને આ ચેનલમાં ભણવામાં મજા આવતી હોય તો ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયોને લાઇક કરો, જેથી અમને આવા બીજા વિડીયો બનાવવા માટેનું પ્રોત્સાહન મળે. અને જો આ વિડીયો તમને ખરેખર ગમે જ હોય તો તમારા મિત્રો સાથે પણ પહોંચાડો, એટલે કે વિડીયોને ચોક્કસથી શેર કરો. ફરી મળીશું આવતા વિડીયોમાં. તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ.